લાઠીના રાજુએ બંધાવેલ શાક માર્કેટમાં શહેરની મધ્યમાં બનાવેલ અને વર્ષોથી શાકભાજીના ધંધાર્થીઓ આમાં બેસીને ધંધો કરતા હતા ત્યારે અંદાજે 10-11 વર્ષોથી કોઈક કારણસર પાલિકાએ ખાલી કરાવી સીલ મારી દીધેલો હોવાથી ધંધાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. અમરેલી જિલ્લાના લાઠીના રાજવીએ બંધાવેલ શાક માર્કેટમાં શહેરની મધ્યમાં બનાવેલ અને વર્ષોથી શાકભાજીના ધંધાર્થીઓ આમાં બેસીને ધંધો કરતા હોય છે ત્યારે અંદાજે 10-11 વર્ષથી કોઈક કારણસર પાલિકાએ ખાલી કરાવી સીલ મારી હોય જેથી ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયેલ ગયેલ છે. તો બીજી બાજુ શાક માર્કેટમાં ખંડે જેવી સ્થિતિમાં જોવા મળી રહી છે તો શહેરની કચરા પેટી હોય તેમ કચરાના ઢગ જામી ગયા છે. તો બીજી તરફ દરબારી ચોકમાં ના છૂટકે લારીમાં ધંધો કરી પઠાણા પાથરી વેપાર કરતા શાકભાજી વિક્રેતાઓ રોડ રસ્તા પર ટ્રાફિકમાં અડચણરૂપ થવાને કારણે વારંવાર ઘર્ષણનો ભોગ બની રહ્યા છે. તો નવી શાક માર્કેટ લોકાપણની રાહમાં છે અને જૂની જીર્ણ અવસ્થામાં છે. રસ્તા પર માત્ર નાના વેપારીઓ ગરીબી દૂર કરવાની દૂરદેશીને બદલે ગરીબોને દૂર કરતી સિસ્ટમ સામે તંત્ર વિચારે તે જરૂરી બન્યો છે. વેણકીના નાળા તરીકે ઓળખાતી જગ્યા ઉપર કોઈપણ પ્રકારની તાંત્રિક દૂરદેશી વગર 5 વર્ષોથી બનાવેલ શાક માર્કેટ ધૂળ ખાઈ રહી છે. જૂની માર્કેટનું રિનોવેશન થતું નથી જ્યારે નવી માર્કેટનો પ્રશ્ન હલ થતો નથી તો વહેલી તકે યોગ્ય નિરાકરણ પાલિકા લાવે તેમ શહેરીજનો ઈચ્છી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. નટવરલાલ ભાટિયા સાથે અશોક મણવનનો રિપોર્ટ, અમરેલી.